શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન તૃતીય પ્રકરણ અધ્યાય 17મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, બ્રહ્મચારીઓ તથા સંતો, ઘસેલું ચંદન તુલસી આદિકથી શ્રીહરિનું ભાવપૂર્વક પૂજન કરી સ્તુતિ કરવા લાગ્યા. પ્રથમ મુકુંદાનંદ બ્રહ્મચારી સ્તુતિ કરે છે, હે પ્રભુ, તમે સર્વે અવતારના અવતારી નારાયણ છો. આથી પૂર્વેના મત્સ્ય, કુર્મ, વરાહ, કપિલ, હરિ, વાસુદેવ, પૃથુ, દત્તાત્રેય, હંસ, નૃસિંહ, ઋષભ, વામન, પરશુરામ, યજ્ઞ નારાયણ, રામ, સનકાદિક, હયગ્રીવ, નારદ, રાજરાજ, વ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, નરનારાયણ અને ધન્વંતરી આદિક અનેક અવતારોને ધારણ કરનારા તમે જ છો. એવા હે નારાયણ, હું તમને કાયા, મન, વાણીથી નમસ્કાર કરું છું. મુક્તાનંદ સ્વામી સ્તુતિ કરે છે કે, હે વિભો, હે સર્વના અંતર્યામી, તમે અધર્મ સર્ગરૂપ કલિયુગ થકી આશ્રિતોનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરીને પોતાના આનંદમય દિવ્ય સ્વરૂપથી આ પૃથ્વી પર પ્રગટ થયા છો. આ તમારું દિવ્ય સ્વરૂપ અનેક પ્રકારના પુષ્પોના તોરાઓની પંક્તિથી વિરાજિત ચળકતા ભાલમાં શોભાયમાન ઉર્ધ્વપુંડ્ર તિલકને ધારી રહેલ છે. સુંદર કમળના પત્રની સમાન લાંબા તેમજ ચંચળ નેત્રોમાંથી વરસતી કૃપાદૃષ્ટિ સર્વે જીવ સમુદાયને સંસારના બંધનમાંથી મુક્ત કરે છે. અમૂલ્ય લાલ વસ્ત્રથી બાંધેલી કેડ ઉપર બંને હાથ ટેકવીને ઉભેલા અને બંને બાહુમાં રત્નજડિત બાજુબંધ ધારણ કરેલા તથા કંઠને વિશે સુગંધિમાન મનોહર પુષ્પોની માળાને ધારણ કરેલા તમારા આ દિવ્ય સ્વરૂપમાં મારું મન સદાય સ્થિર રહો. ગોપાળાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે પ્રભુ, હે કરુણાના સાગર, હે અનંત સૂર્યોના સમૂહ સમાન તેજોમય વિશાળ બ્રહ્મપુર ધામને વિશે નિવાસ કરનારા તમારો સદાય સર્વત્ર વિજય થાવો. હે સ્વામીન, હે નારાયણ, હે અનુપમ મૂર્તિ, હે પોતાના ભક્તજનોને મહા આનંદને આપનારા તમારો સદાય સર્વત્ર જય થાવો, જય થાવો. તમારું આ મનોહર સ્વરૂપ મારી દ્રષ્ટિ આગળ નિરંતર નિવાસ કરીને રહો. બ્રહ્માનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે શોભાયમાન તારાઓની પંક્તિઓને મસ્તક ઉપર પાઘને વિશે ધારણ કરનારા, હે પ્રભુ, મારું મન તમારા આ મનોહર રૂપને એક ક્ષણવાર પણ ત્યાગ ન કરે. સમસ્ત લોકનો અનાદર કરી મેં શિરસાટે એક તમને વર્યા છે. કોઈ મારા મસ્તકનો નાશ કરે તે મંજૂર છે, પણ તમારો વિયોગ મને જરાય મંજૂર નથી. કદાચ મસ્તક જાય તોય હું તમને નહીં છોડું. આનંદાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે ભગવાન, સર્વ ભક્તજનોએ સુગંધિમાન ચંદનથી તમારા સર્વ અંગમાં લેપન કરી પૂજન કર્યું છે અને અનેક પ્રકારના નવીન વસ્ત્રો ધારણ કરવાથી જે અતિશય મનોહર લાગે છે અને સુંદર રત્નજડિત આભૂષણો ધારણ કરવાથી શોભાયમાન છે, એવા આપના આ દિવ્ય સ્વરૂપને મારા હૃદયમાં સદૈવ ધારણ કરું છું. નિત્યાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે શ્રીહરિ, આપના કમળ સમાન કોમળ સદાય ધ્યાનપરાયણ પોતાના ભક્તજનોના હૃદયમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરવાના સ્વભાવવાળા વજ્ર, કમળ અને ઉર્ધ્વરેખા આદિ 16 ચિહ્નોથી અંકિત એવા આપના બંને ચરણ કમળમાં મારા બંને નેત્રો ભ્રમરનો ભાવ ધારણ કરી સદાય મગ્ન રહે. મહાનુભાવાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે હરિ, કોઈ પણ માનવ કેવળ તમારી કથાનું શ્રવણ કરે તો પણ તેને જન્મ મરણરૂપ સંસારના ચક્રમાં ભમવું પડતું નથી. તો પછી સાક્ષાત આપનું દર્શન કરનાર માનવને સંસારના ચક્રમાં ભમવાનું ક્યાંથી હોય, ન જ હોય. આવા મહિમાવાળા આપનું હું સદાય ભજન કરું છું.
શુકાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે પ્રભુ, તમે પ્રકૃતિ નામની મૂળ માયાના અતિશય ગાઢ અંધકારથી પર રહેલા પોતાના અક્ષરધામને વિશે રહેલા તેમજ સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને ઐશ્વર્ય આદિ અનંત સદગુણોથી યુક્ત અક્ષર બ્રહ્મ થકી પણ પર વિરાજતા એવા સ્વયં વાસુદેવ છો. અતિશય તેજોમય દિવ્ય શરીરધારી અસંખ્ય અક્ષર મુક્તો તમારા ચરણકમળનું સદાય સેવન કરે છે એવા તમે અત્યારે પૃથ્વી પરના જીવો ઉપર કૃપા કરીને દિવ્ય માનવરૂપ ધારણ કરી નારાયણ મુનિ નામે પ્રસિદ્ધિ પામ્યા છો. આ પૃથ્વી પર પોતાનું અક્ષર થકી પણ પર એવા પુરુષોત્તમપણાનું સર્વોપરી જ્ઞાન પ્રવર્તાવનારા પોતાના એકાંતિક ભક્તજનોના નેત્રોને આનંદ આપવા અને એકાંતિક ધર્મનું રક્ષણ કરવા કરુણા કરીને આ પૃથ્વી પર મનુષ્યાકૃતિને ધારણ કરી પોતાના એકાંતિક ભક્તજનોના અંતરના માન, ઈર્ષા આદિ શત્રુઓનો વિનાશ કરનારા મનુષ્યોને સમાધિમાં અનંત ધામો તથા તેના વૈભવો સહિત ઐશ્વર્યનું દર્શન કરાવનારા શ્વેત વસ્ત્રો તથા પુષ્પોના હારને ધારણ કરી વિરાજી રહેલા અને સમુદ્ર પર્યંત જે પ્રખ્યાતિને પામ્યા છો એવા આપને વિશે મારું મન સદાકાળ લીન રહો. સ્વયં પ્રકાશાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે સ્વામીન, તમે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાવાળા શરીરમાં રહેલા જીવના સાક્ષી છો, તેથી જીવ થકી પણ તમે પર છો, તેમજ માયા આદિ જે શક્તિઓ છે તેના પણ તમે નિયંતા છો અને તેનાથી પણ તમે પર છો. વળી વિરાટ દેહના અભિમાની, વૈરાજ પુરુષ, સૂત્રાત્મા દેહના અભિમાની, હિરણ્ય ગર્ભ પુરુષ અને અવ્યાકૃત દેહના અભિમાની ઈશ્વર પુરુષ, આ ત્રણેયના તમે ઈશ્વર છો. આવી રીતે સર્વ થકી પર એવા તમે અક્ષરધામમાં સદાય રમણીય લીલા વિસ્તારીને વિરાજી રહ્યા છો, છતાં અનંત જીવો ઉપર કૃપા કરીને મનુષ્યાકૃતિ ધરી સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ સ્વરૂપે મારી સન્મુખ બિરાજી રહેલા તમારે વિશે મારું મન સદાય તલ્લીન રહો. આત્માનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે પ્રભુ, આ પૃથ્વી પર નહીં ભણેલા તમારા આશ્રિત સામાન્ય મનુષ્યોને પણ તમારી કૃપાને કારણે શાસ્ત્રાર્થમાં વિદ્વાન પુરુષો પણ જીતી શકવા સમર્થ થતા નથી, કારણ કે સમગ્ર શાસ્ત્રની ઉત્પત્તિના કારણભૂત તમે બિરાજો છો. એવા તમે અત્યારે પૃથ્વી પર નારાયણ મુનિ એવા નામથી પ્રસિદ્ધિને પામેલા સર્વના સ્વામી એવા તમારી હું ભક્તિ કરું છું. ચૈતન્યાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે ગુરુઓના પણ ગુરુ, હે નાથ, એક પરમહંસના સ્વરૂપમાં રહેલી આપની આ મૂર્તિનું મારા હૃદયમાં ચિંતવન કરું છું. મારી બુદ્ધિ તમારા સિવાય અન્ય આપત્તિરૂપ માયિક પદાર્થોમાં આસક્ત ન થાવો, પરંતુ સદાય એક તમારી વિશે જ આસક્ત થઈને રહો. ભજનાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે હરિ, તમે શોકરૂપી મહાસાગરમાં બહુ પ્રકારે પીડાતા જનસમુદાયને સુખી કરવા પરમ કૃપા વડે આ પૃથ્વી પર મનુષ્ય શરીર ધારણ કર્યું છે. અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણભૂત તેમજ સકલ આત્માઓના અંતર્યામી આત્મા એવા તમને હું મારા હૃદયમાં ધારણ કરું છું. પરમ ચૈતન્યાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે પ્રભુ, તમે સંસારના સમગ્ર દુઃખોનો વિનાશ કરો છો. જ્ઞાનનો ઉપદેશ આપી પોતાના ભક્તજનોના અંતરને ધોઈને સાફ કરો છો. કમળપત્રની સમાન વિશાળ અને ખંજન પક્ષીના જેવા ચંચળ નેત્રોને ધારણ કરો છો અને ભક્તજનોને રંજન કરાવો છો એવા હે શ્રીહરિ, તમને હું નમસ્કાર કરું છું. પરમાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે પ્રભુ, એકાંતિક ધર્મમાં નિષ્ઠાવાળા તથા કાળમાયાના ભયથી રહિત એવા મહામુનિ મુક્તાનંદ સ્વામી જેવા મહર્ષિ મુક્ત પુરુષોએ ચંદનાદિકથી પૂજેલા અને સ્તુતિ કરાતા એવા આપ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી
આ પૃથ્વી પર મનુષ્યાકૃતિ ધારણ કરનાર નરના સખા સાક્ષાત નારાયણ છો. તમને કાયા મન વાણીથી હું સદાય વંદન કરું છું. કૃષ્ણાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે ભગવન, તમો સંકર્ષણ રૂપે થઈને અવ્યાકૃત શરીરના અભિમાની ઈશ્વરથી આદરપૂર્વક ઉપાસના કરાવો છો અને પ્રદ્યુમ્ન રૂપે થઈને વિરાટ શરીરના અભિમાની વિષ્ણુથી ઉપાસના કરાવો છો અને અનિરુદ્ધ રૂપે થઈને સૂત્રાત્મા શરીરના અભિમાની બ્રહ્માથી ઉપાસના કરાવો છો. આ રીતે સર્વનાનાથ તમોને હું નમસ્કાર કરું છું. ભગવદાનંદ મુનિ સ્તુતિ કરે છે. હે શરણાગત રક્ષક, કામદેવના બાણથી દુઃખી હૃદયવાળા, સર્વે ઇન્દ્રિયોનું પોષણ કરવામાં આસક્ત અને તિલક માળા આદિ ચિહ્નો ધારણ કરી મનુષ્યોની આગળ વિષ્ણુ ભક્તપણાનો ખોટો દંભ કરતા મિથ્યા ગુરુઓ, તમારા એક આત્મારામ મુનિઓએ જ સેવવા યોગ્ય માર્ગને સમજી શકતા નથી અને તમો તો આ જગતમાં મુમુક્ષુઓને શોધી તેમનું હિત કરવા જ પ્રગટ થયા છો. તમે સદાય નમ્ર થઈ આપને શરણે રહેલા અકિંચન સાધુ પુરુષોના એક માલિક છો એવા હે ભગવાન શ્રીહરિ, તમને હું વારંવાર નમસ્કાર કરું છું. શિવાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે નારાયણ, પોતાના ભક્તજનોની ઈચ્છાને પૂર્ણ કરનારા, સંસાર સાગરમાંથી પોતાના ભક્તજનોને તારવા માટે દયારૂપી આભૂષણને ધારણ કરનારા, શરણાગતોનું રક્ષણ કરનારા એવા આપના શ્રીચરણોમાં શરણે આવ્યો છું તો આપના ચરણો જ મારા મનનું નિવાસ સ્થાન થાવો. વાસુદેવાનંદ બ્રહ્મચારી સ્તુતિ કરે છે. હે નાથ, તમે સકલ મુનિજનોના સ્વામી છો. એકાંતિક ધર્મ તથા આત્યંતિક મોક્ષરૂપ સમુદ્રમાં ભરતી કરવામાં ચંદ્રરૂપ છો. વિષ્ણુયાગ આદિ યજ્ઞોના અનુષ્ઠાન કરી બ્રહ્માદિ દેવતાઓને તમે સુખી કરનારા છો. મારા પ્રાણના તમે પતિ છો. તમારામાં અનંત ઐશ્વર્યાદિ ગુણો હોવા છતાં એક અણુમાત્ર જેટલો પણ મદ પ્રગટ થતો નથી. તમે સર્વત્ર વિચરણ કરીને અનંત દેશોને પવિત્ર કર્યા છે તથા તે દેશોમાં રહેતા જનોને પણ પવિત્ર કર્યા છે. ઉત્તમ નટના સમાન મનુષ્ય વેશને ધારી રહેલા અને મસ્તક ઉપર મંજુલકેશને ધારી રહેલા તમને હું ભજું છું. આત્માનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે શ્રીહરિ, તમે અધર્મના હેતુભૂત કળિયુગનો તથા અસુરોનો વિનાશ કરો છો. પોતાના પુરુષોત્તમપણાના જ્ઞાનનો સર્વત્ર પ્રકાશ કરો છો. બ્રહ્મા અને શિવ આદિ અનેક દેવો પણ તમારી પોતાના કાર્યની સિદ્ધિ માટે પ્રાર્થના કરે છે. અનિશ્વરવાદી સંપ્રદાયોના સિદ્ધાંતોનું શતશાસ્ત્રના પ્રમાણિક વચનોથી ખંડન કરી સેશ્વરવાદનું સ્થાપન કરો છો. પોતાના ભક્તજનોના કામક્રોધાદી અંતઃશત્રુઓનો વિનાશ કરો છો. અભિમાનીઓના માનનું મર્દન કરો છો અને જેના વિશાળ ભાલમાં ભક્તજનોએ કેસર મિશ્રિત ચંદનની અર્ચા કરી છે એવા હે હરિપ્રસાદના પુત્ર ધર્મનંદન, તમોને હું નમસ્કાર કરું છું. કપિલેશ્વરાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે સ્વામીન, તમારો પ્રતાપ હૃદયમાં પડેલા લોભાદી શત્રુઓનો પરાભવ કરવામાં સમર્થ, બુદ્ધિની જડતારૂપ અંધકારના પડળને તોડવામાં ચતુર તેમજ પાપના પુંજને પ્રજાળવામાં સમર્થ છે, તેથી તે પ્રતાપથી મારા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ ત્રણ પ્રકારના તાપનો અને પૂર્વજન્મના પાપ સમૂહનો વિનાશ કરો. હું તમારે શરણે છું. ભૂધરાનંદ સ્વામી સ્તુતિ કરે છે. હે પ્રભુ, તમે પૃથ્વીનો ભાર ઉતારનારા ક્ષમારૂપી સદ્ગુણોના મહાસાગર છો. શુદ્ર કૌલમતના વિધ્વંસક છો. અનેક રાજાઓ તમારા ચરણકમળનું સેવન કરે છે. બ્રાહ્મણોનું રક્ષણ કરનારા, ઇન્દ્રિયોના ક્ષોભથી રહિત હોવાથી અમીમય દ્રષ્ટિ દ્વારા
આત્મપ્રિય ભક્ત સમુદાયને નિહાળો છો એવા શ્રી વાસુદેવ તમે આ પૃથ્વી પર અમારો સદાય કલ્યાણ વિસ્તારો. યોગાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે ભગવન, જેની પ્રસન્નતાથી અષ્ટાંગ યોગના અભ્યાસ વિના પણ મનુષ્યોને તત્કાળ ત્રણ અવસ્થાથી પર એવો સમાધિયોગ પ્રાપ્ત થાય છે તેવો અનુગ્રહ કરનારા દયાળુ તમને હું ભજું છું. પૂર્ણાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે ધર્મનંદન, તમે ડોલરિયાની સુંદર માળા કંઠમાં ધારી છે, તમે અનંત જન્મોના પાપના પુંજનો તથા ત્રણ પ્રકારના તાપનો વિનાશ કરનારા છો. વિશાળ ભાલમાં સુંદર ઉર્ધ્વપુંડ્ર તિલકને ધારણ કરનારા અને પોતાના ભક્તજનોના સમુદાયનું પાલન કરનારા છો. તમે ભક્તજનોના જન્મમરણરૂપ જાળનું ભેદન કરનારા અને કાળમાયાને પણ ભય ઉપજાવનારા છો તથા પોતાના આશ્રિત પરમહંસોને અત્યંત સુખ આપનારા હે ધર્મના બાળ, તમને હું ભજું છું. ગુણાતીતાનંદ સ્વામી સ્તુતિ કરે છે, હે નારાયણ મુનિ, તમે તમારા ભક્તજનોના સમુદાયને ખૂબ જ આનંદ ઉપજાવો છો. મંદ મંદ હાસ્યથી યુક્ત પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર મુખકમળવાળા છો. દયાના સાગર, શાંતાકાર, અનેક પ્રકારના અલંકારોમાં શોભી રહ્યા છો, તેમજ ભક્તજનોએ અર્પણ કરેલા અમૂલ્ય વસ્ત્રોને ધારણ કરી ઉત્તમ નટની સમાન શોભાને ધારણ કરનારા તમારા શરણે હું આવ્યો છું, દયા રાખજો. પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે સંતો દંડક છંદથી સ્તુતિ કરે છે, હે શ્રીજી મહારાજ, હે માયાના પતિ, હે લક્ષ્મીપતિ, તમારો જય થાવો, જય થાવો. તમે સૃષ્ટિના આદિકાળમાં પોતાના અવતાર સ્વરૂપ વૈરાટ નારાયણના નાભિકમળમાંથી પ્રગટ થયેલા કમળમાં પ્રગટેલા બ્રહ્માજી તેમજ તેના થકી સર્જાયેલી સમસ્ત પ્રજાજનોને જન્મમરણના દુઃખમાંથી છોડાવવા માટે ધર્મભક્તિને ઘેર પ્રગટ થયા છો. અનંત ચંદ્રના કિરણોની જેમ પ્રકાશિત એવી ચરણકમળના નખમંડળની કાંતિથી પોતાના ચરણનું ધ્યાન કરનારા ભક્તોના હૃદયરૂપી અંધારી ગુફામાંથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરો છો એવા તમારો જય થાવો. હે આદિદેવ, સકલ કારણના પણ કારણ, હે વીજળીની પ્રભા જેવા ચળકતા વસ્ત્રોને ધારણ કરનારા, હે સાધુજનોને આનંદ આપનારા, હે ગોવિંદ, હે પ્રણામ કરતા ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન ચરણકમળવાળા, હે પોતાના આશ્રિતોને માટે સર્વોત્તમ કલ્યાણના એક સ્થાનભૂત, હે અક્ષરધામના અધિપતિ, તમે જેઓને સંસારમાંથી મુકાવવાની જરા પણ ઈચ્છા નથી કે જેઓને યજ્ઞાદિકનું અનુષ્ઠાન કરવાની ઈચ્છા નથી, શાસ્ત્ર સેવનની પણ ઈચ્છા નથી, તિતિક્ષા, લજ્જા આદિ ગુણોના આદરની પણ જેને ઈચ્છા નથી, પરંતુ કેવળ વિષયોમાં ચપળ ઇન્દ્રિયોનું પોષણ કરવામાં જ તત્પર છે, અશ્લીલ વાણી બોલવામાં કુશળ છે, ઉદ્ધત અને તુચ્છ સ્વભાવને આધીન છે એવા ક્ષુદ્ર ગુરુ કે રાજાના રૂપમાં ઉત્પન્ન થયેલા અસુરોનો વિનાશ કરવામાં આપ તત્પર છો, તમો રાધા, રમા, બ્રહ્મા અને શિવ દ્વારા પ્રેમપૂર્વક અનેકવિધ ઉપચારોથી પૂજન કરાયેલા કોમળ વક્ષસ્થળવાળા, ક્ષમાનું રક્ષણ કરનારા, શિવજીના નિવાસ સ્થાનભૂત કૈલાશ જેવા ધવલ અને ઉત્તમ યશને ધારણ કરનારા છો. હે સર્વના અંતર્યામી વિષ્ણુ, તમે વલક્ષ નામના શુક્લપક્ષના અર્કરૂપ પૂર્ણિમાના ચંદ્રમા સમાન મુખારવિંદથી શોભતા અને પોતાના આશ્રિતજનોના કામાદિક દોષોનું નિવારણ કરનારા છો એવા હે અક્ષરાદિ સર્વપ્રકાશ પુંજના આધારરૂપ, હે સમગ્ર સુખના અધિપતિ, તમે માયિક પદાર્થોની આશાઓ જેની શાંત થઈ ગઈ છે એવા નિર્મળ અંતઃકરણયુક્ત પુરુષોના સ્વામી છો, અણિમાદી સકલ સિદ્ધિઓના અધિપતિ છો. જીવ, ઈશ્વર, માયા, પુરુષ, અક્ષર બ્રહ્મ,
તથા પુરુષોત્તમ એવા પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપનારા છો, તમે પોતાની મૂર્તિનું ધ્યાન કરનારા બધ જીવોનો પણ ઉદ્ધાર કરનારા અને પોતાના ભક્તજનોનું રક્ષણ કરવા સારું અસંખ્ય અવતાર ધારણ કરનારા છો તથા અધમના ઉદ્ધારક એવા હે પ્રભુ, હે દીનબંધુ, હે શ્રીહરિ, તમે અમારા સર્વે ઉપર પ્રસન્ન થાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સર્વે ત્યાગી વર્ણીઓ તથા સંતો ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી રહ્યા ત્યારે અન્ય ભક્તજનો પણ પરમેશ્વર ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. ભક્તજનો કહે છે, હે સ્વામીન, અમો આ લોકમાં ખૂબ જ ધન્ય થયા છીએ. અમારું સમગ્ર કુળ કૃતાર્થ થયું છે. અમારા તપ, દાન, ધ્યાન, વ્રત, હવન અને મૌનવ્રતનું આચરણ આદિ સાધનો પણ સફળ થયા છે. હે ભગવાન, જે જગત સ્રષ્ટા બ્રહ્માજી પોતાની ઉત્પત્તિના સ્થાનભૂત કમળની નાળમાં દેવતાઓના 100 વર્ષ પર્યંત તમને શોધવા ચાલ્યા હતા, છતાં તેને તમારું દર્શન થયું ન હતું, તેવા સર્વના આદિકારણ અને કૃપા કરીને મનુષ્યાકૃતિને ધારણ કરી સદાય સત્ય સ્વરૂપે અમારી આગળ પ્રત્યક્ષ બિરાજતા તમારા અમે દર્શન કરી શકીએ છીએ, તેથી અમે ખૂબ જ ધન્ય ભાગ્યશાળી છીએ. હે નાથ, પોતાના ભક્તજનોનો આ સંસારમાંથી અતિ ઉતાવળી ગતિએ ઉદ્ધાર કરવા જાણે કેડ ઉપર દ્રઢ કછોટો બાંધી પીળું પીતાંબર ધારણ કરીને તેને શોભાયમાન લાલ ઉત્તરીય વસ્ત્રથી બાંધીને જાણે ઊભા હોય ને શું, એવા તમારા સ્વરૂપને વિશે અમારા સર્વેના ચિત્ત હંમેશા તલ્લીન રહો. હે નાથ, આ લોકમાં અમારી વાણી તમારા સત્ય શૌચાદિ ગુણોનું સદાય ગાન કર્યા કરે. અમારા કાન તમારા અનેકવિધ ઉત્સવોનું વર્ણન કરતા ચરિત્રોનું નિત્ય શ્રવણ કર્યા રાખે. અમારા નેત્રો આપની મૂર્તિનું સદાય દર્શન કરે અને અમારું મન આપની આ સૌંદર્ય મૂર્તિનું નિત્ય ધ્યાન કર્યા રાખે એવી અમારી પ્રાર્થના છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ પર પધારેલા સમગ્ર સંતમંડળે શ્રીહરિની પૂજા કરીને સ્તુતિ કરી એ નામે 17મો અધ્યાય પૂર્ણ થયો.